જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ ગયું છે જિલ્લામાં રોજ સો થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આ સ્થિતિમાં જીજી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ વોર્ડમાં સેકડો દર્દીઓ સારવાર હેઠળ છે જેની સાપેક્ષ કોરોનાની સારવાર આપનાર ડોક્ટરોની સંખ્યા ઓછી છે હોસ્પિટલ તંત્ર સર્જરી વિભાગ ઓર્થોપેડિક વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ વગેરે વિભાગના ડોક્ટરોને કોવિડ વોર્ડમાં વિવિધ જવાબદારી સોંપી છે પરંતુ આ ડોક્ટરો ફિઝિશિયન જેવું કાર્ય ન કરી શકે તે સ્વાભાવિક છે આ સ્થિતિને જોતા રાજ્ય સરકાર અમદાવાદ જેવા મહાનગરોમાંથી જીજી હોસ્પિટલમાં ડોક્ટરો મોકલે તે અપેક્ષિત છે ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અમદાવાદથી સિત્તેર ડોક્ટરોની ટીમ મોકલવામાં આવી છે ત્યારે આ મુદ્દે શું જામનગર સાથે ભેદભાવ થઈ રહ્યો છે તેવો સવાલ ઉદ્ભવે છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં હતું ત્યારે જીજી હોસ્પિટલમાંથી ડોક્ટરોની ટીમ અમદાવાદ મોકલવામાં આવતી હતી આજે જ્યારે કોરોનાના કહેરથી પીડિત જામનગરને ડોક્ટરોની જરૂર છે ત્યારે રાજ્ય સરકાર આ મુદ્દે કેમ નિષ્ક્રિય છે સાંસદ રાજ્યમંત્રી વગેરે આગેવાનો આ મુદ્દે આગળ આવી સરકારને ઢંઢોળે અને જામનગર સાથે થઈ રહેલો અન્યાય અટકાવે તેવી લોક માંગ ઉઠી છે જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે સમગ્ર જિલ્લામાં રોજ કોરોનાના સો થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આજે પણ શહેરમાં કોરોનાના નવા એસી કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા પચીસ કેસ સામે આવતા જિલ્લામાં કુલ એકસો કેસ નોંધાયા છે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓની સાચી વિગતો પણ તંત્ર જાહેર કરતું નથી તેવી ચારે તરફ ચર્ચા છે કોવિડ પ્રોટોકોલ મુજબ થયેલા અંતિમ સંસ્કારો તથા સૂત્રોની માહિતીના આધારે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં કોરોનાના તેર દર્દીઓના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે પરંતુ તંત્ર દ્વારા જાહેર અહેવાલમાં કોરોનાથી કોઈ મૃત્યુ થયું ન હોવાનું દર્શાવવામાં આવ્યું છે તંત્ર પ્રોટોકોલના નામે ચાલાકીપૂર્વક મૃત્યુના આંકડાઓ છુપાવી કોરોનાનો મૃત્યુઆંક નીચો રાખવા પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે રાજ્યભરમાં વીસ સપ્ટેમ્બર સુધી હેલ્મેટના કાયદાના ચુસ્ત પાલનનો આદેશ આપવામાં આવ્યો છે

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું જામનગર ખાતે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ છ તાલુકાઓને ત્રણ તાલુકાઓના ક્લસ્ટરમાં બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સમયે કાલાવડ એસપીએમસી અને બપોરના સમયે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન મંત્રી શ્રી આરસી ફળદુના અધ્યક્ષ સ્થાને આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં કાલાવડ ખાતે જામજોધપુર કાલાવડ અને લાલપુર તાલુકાના તેમજ હાપા ખાતે જામનગર ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા